विद्यार्थी मित्रों આગળનો આપણે ક્વેશ્ચન ભણવાનો છે પ્રશ્ન નંબર 43 મનુષ્યમાં નર પ્રજનન તંત્ર મનુષ્યમાં નર પ્રજનન તંત્ર હવે જો પેલા પેલા નર પ્રજનન તંત્ર ભણીએ છીએ તો આપણે એને ડાયાગ્રામ આવડવી જોઈએ તમારે ટેક્સ્ટબુકમાં ઘણીવાર એક બીજી ડાયાગ્રામ આપેલી છે સાઇડ વ્યૂ આપેલો છે રેડી પણ બોર્ડની અંદર તમે આ આકૃતિ દોરશો તો તમને વધારે સરળતા પડશે અને દોરવામાં પ્રમાણમાં સહેલી પડશે ઓકે તો તમે આ પણ દોરી શકો છો ગુજરાત બોર્ડની એક્ઝામમાં ઓકે હવે આ જે અહીં ડાયાગ્રામ દોરેલી છે તેના હું તમને નામ લખાવું શિશ્નાગ્ર એટલે કે શિશ્નનો અગ્ર ભાગ કેવા છે શિશ્નાગ્ર હેડે આ જે ભાગ છે એ છે શિશ્ન શુક્રપિંડ કોની અંદર રક્ષાયેલા છે તો કે વૃષણ કોથળી જો આ જે બારોબારની દેખાય છે એ છે વૃષણ કોથળી એની અંદર કોણ રક્ષાયેલા છે તો કે શુક્રપિંડ ઓકે એની બાજુમાં બે શુક્રપિંડ એટલે કે એક જોડ શુક્રપિંડ હોય એક જોડ શુક્રપિંડ એની વચારે રહેલું શિશ્ન શિશ્નનો અગ્ર ભાગ શિશ્નાગ્ર એટલા ટોપિકની આપણે વાત કરી હવે આગળ વધીએ આ છે શુક્રાશય શુક્રપિંડ શુક્રપિંડથી આગળ વધે છે શુક્રાશય લઈ કોણ જાય છે તો કે શુક્રવાહિની જો અહીંયા નામ લખીએ શુક્રપિંડને શુક્રાશય સુધી કોણ પહોંચાડશે શુક્રવાહિની ઓકે હવે આગળ આજે આપણને એ ગ્રંથિ દેખાય છે એ છે પ્રોસ્ટેટ ગ્રંથિ બહુ અગત્યનું કામ છે પ્રોસ્ટેટ ગ્રંથિ ઓકે બ્લડર મૂત્રાશય ઓકે અને આ જે છે એ છે મૂત્રવાહિની ને અહીં વચારેથી નીકળે છે મૂત્રનલિકા અહીંયા જે આપણને દેખાય છે એ શુક્રપિંડનું રક્ષણ કરતી બહાર આવેલી દિવાલ એનો પણ કેવા છે શુક્રપિંડનો જ ભાગ ઓકે તો આ જે કંઈ નામ લખ્યા છે એ નામ જો બોર્ડની અંદર તમે આ ફિગર ડ્રો કરો ત્યાર બાદ એને નામ લખો ત્યારે આપણને સંપૂર્ણ માર્ક મળે ફરી એકવાર તમને આના નામ કહી દઉં છું શુક્રપિંડ કેટલા છે તો કે એક જોડ છે શુક્રપિંડમાંથી નીકળતી વાહિની શુક્રવાહિની એ વાહિની ક્યાં સુધી જાય છે તો કે શુક્રાશય સુધી જાય છે ત્યારબાદ આગળ કોણ છે તો કે પ્રોસ્ટેટ ગ્રંથિ છે હેડી હવે આગળ બીજી વસ્તુ હારે હારે શિશ્ન એક જ છે શુક્રપિંડનો પણ ત્યાગ શુક્રકોષોનો પણ ત્યાગ કરશે પ્લસમાં હારે હારે મૂત્રનો પણ ત્યાગ કરશે રેડી બંને ક્રિયા કરવા માટેનું એક જ માત્ર અંગ છે કોણ છે તો કે શિશ્ન એક તો શુક્રકોષોનો પણ ત્યાગ કરે છે અને સાથે સાથે મૂત્ર જે છે એનો પણ અહીંથી ત્યાગ કરે છે એક હારે બંને ક્રિયા કરે છે એટલા માટે જ અહીંયા જે મૂત્રવાહિની છે એનો ભાગ પણ આ જ ભાગની અંદર ખુલે છે જ્યારે શુક્રપિંડ છે શુક્રપિંડમાંથી શુક્રાશય સુધી શુક્રકોષો પહોંચે ત્યારબાદ પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા શિશ્નમાં પહોંચે છે પણ બંનેને નીકળવા માટેનો એક જ માત્ર ભાગ છે શિશ્નાગ્ર દ્વારા જ બંને બહાર નીકળશે ઓકે આટલી વસ્તુ ક્લિયર થઈ છે હવે આપણે આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કઈ રીતે શુક્રકોષો નિર્માણ પામે છે કઈ રીતે આગળ વધશે ક્યાં કોણ સહાયકારક ગ્રંથિ તરીકે કામ કરશે આની વાત કરવાની છે ઓકે જો મૂત્રાશય વાળો આખો ટોપિક ચેપ્ટર નંબર 6 ની અંદર તમારે ભણવાનો આવે કિડની વાળો આખું જે સમજવાનો આવે મૂત્રનું નિર્માણ કેમ થાય છે અત્યારે આપણે એની વાત નથી કરતા અત્યારે માત્ર ને માત્ર આપણે વાત કરવાની છે શુક્રપિંડની શુક્રકોષોની ઓકે મનુષ્યમાં નર પ્રજનન તંત્રનો અગત્યનો ભાગ શિશ્ન અને શુક્રપિંડ જે છે એમાંથી કોણ ત્યાગ થાય છે તો કે શુક્રકોષો ત્યાગ થાય છે એસ્ટ્રોસ્ટેરોન અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય
જ્યારે યુવાન અવસ્થા આવે કિશોર અવસ્થા તરુણ અવસ્થા આપણો આજ પેપરનો આગળનો ક્વેશ્ચન ત્યારે ભણ્યા હતા ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થશે યુવાન અવસ્થા દરમિયાન કોના દ્વારા ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે તો કે શુક્રકોષો દ્વારા તમને એમ પૂછવામાં આવે શુક્રકોષો કોનો ત્યાગ કરે છે તો કે એક તો સોરી હા શુક્રકોષોમાં કોણ રહેલું હોય છે તો કે ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષોનો ત્યાગ કોણ કરે છે તો કે શુક્રપિંડ ઓકે આવું હેતુલક્ષીમાં ફેરવી ફેરવીને પૂછતા હોય છે ગોળ ગોળ ઘુમાવીને શુક્રપિંડ છે એની અંદર કોણ રહેલું છે તો કે શુક્રકોષો રહેલા છે કોનો ત્યાગ કરે છે તો કે ટેસ્ટોસ્ટેરોન આ અંતસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન રેડી પુરુષની અંદર દાઢી મૂછ આવવા માટે અગત્યનો અંતસ્ત્રાવ પ્લસમાં 13 થી 14 વર્ષની ઉંમરે એનો અવાજ ઘેરો થાય છે તો એના માટે પણ અગત્યનું સ્નાયુ મજબૂત બને છે એના માટે પણ અગત્યનો અંતસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન તો આ બધા જ કાર્યો માટે અગત્યનો અંતસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ક્યાંથી તો કે શુક્રકોષોમાંથી ઓકે હવે આજે શુક્રકોષ છે એની નાની એવી આપણે આકૃતિ દોરીએ ખાલી સમજવા માટે ચલો જો આ શેની આકૃતિ છે શુક્રકોષ શુક્રકોષ ની અંદર જો આગળનો ભાગ છે ત્રિકોણાકાર અણીમય ભાગ આ કામ શું કરે છે તો કે આ અંડકોષ સાથે જોડાવાનું કામ કરશે અંડકોષ સુધી પહોંચાડવાનું કામ કોણ કરશે જો આની અંદર રહેલું હોય ડીએનએ શુક્રકોષ નો જે અગ્રભાગ છે એમાં ડીએનએ હોય આનુવાંશિક લક્ષણોનું વહન કરાવશે ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ચેપ્ટર નંબર 9 એની અંદર ભણવાનું આવે વિસ્તૃત ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ આનું વહન કોણ કરાવે છે તો કે શુક્રકોષો કરાવે છે શુક્રકોષોમાં પણ કયો ભાગ અગ્રભાગ ઓકે પાછળનો જે ભાગ છે એને કહેવાશે પુચ્છ આ જે પુચ્છમય ભાગ છે એ પુચ્છમય ભાગનું કામ શું છે તો કે શુક્રકોષ જે છે તેનો અંડકોષ તરફ ગતિ કરાવવાનું કામ છે શિશ્નમાંથી શુક્રકોષનો ત્યાગ થઈ ગયો તો એને અંડકોષ તરફ ગતિ કોણ કરાવશે તો કે આ જે પુચ્છમય ભાગ છે તે એ માત્ર ગતિ કરાવશે જ્યારે ગતિ કોની કરાવે છે તો કે શુક્રકોષની એમાં શું જશે તો કે હારે 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 સાથે ડીએનએ પણ એની આગળ જશે ક્લિયર થઈ છે ફરી એકવાર આકૃતિ તરફ આગળ વધીએ આકૃતિ ઉપર ધ્યાન દેજો આજે આખા કંઈ ફિગર ડ્રો કરેલી છે એની અંદર અલગ અલગ મેં નામો કીધા છે શુક્રપિંડમાંથી કોણ નીકળે છે તો કે શુક્રાશય સોરી શુક્રાશય એમાંથી કોણ નીકળે છે તો કે શુક્રકોષો ઓકે ક્યાં આગળ વહન પામે છે તો કે શુક્રવાહિની દ્વારા એ જશે પ્રોસ્ટેટ ગ્રંથિ સુધી હવે પ્રોસ્ટેટ ગ્રંથિ અગત્યનું કામ કરે છે હવે જો આપણું જે શરીરનું તાપમાન છે નોર્મલી 37.5 સેલ્સિયસ 37 સેલ્સિયસ કરતાં 2 થી 3 સેલ્સિયસ સાડત્રીસ સેલ્સિયસ આપણું નોર્મલ તાપમાન છે એના કરતા 2 થી 3 સેલ્સિયસ નીચું તાપમાન હોય કોનું શુક્રકોષોનું શુક્રકોષ જ્યારે નિર્માણ પામે છે ત્યારે 37 સેલ્સિયસ કરતા 2 થી 3 સેલ્સિયસ જેટલું નીચું તાપમાન ધરાવે છે કારણ કે જો આ નોર્મલ તાપમાન હોય તો એમાં શુક્રકોષોનું જીવન ટકી શકે નહીં એટલા માટે શુક્રકોષોને જો જીવનમાં આગળ વધવું છે તો શું કરવું પડશે તો કે એના શરીરનું તાપમાન 2 થી 3 સેલ્સિયસ કેવું કરવું પડશે નીચું ફોર એક્ઝામ્પલ આ 37 છે તો આને મારે 35 કે 34 કરવું પડશે તો એના કરતાં 2 થી 3 સેલ્સિયસ કેવું થઈ ગયું નીચું ચાલો શુક્રપિંડમાંથી આજે 2 થી 3 સેલ્સિયસ ઓછું થયું અને આજે પહોંચી ગયો છે શુક્રાશયમાં કોણ તો કે શુક્રકોષ હવે અહીંયા આજે પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ મહત્વનું કામ ભજવે ચિકાસયુક્ત બનાવે છે પ્રોસ્ટેટ ગ્રંથિ સાથે સાથે એને રંગ આપે છે સફેદ રંગ આપે છે રેડી સફેદ રંગ ને ચિકાસયુક્ત બનાવે છે પ્રોસ્ટેટ ગ્રંથિ જે અર્ધઘન પ્રવાહી હતું એમાંથી વધારે પ્રમાણમાં પ્રવાહી ભાગ બનાવે છે કોણ કે આ જે પ્રોસ્ટેટ ગ્રંથિ છે ને તેના દ્વારા શું થાય છે તો કે શુક્રકોષો શિશ્ન દ્વારા આગળ વધે છે શિશ્ન દ્વારા આગળ વધશે શુક્રકોષ ત્યારબાદ જો એ માદાની યોનિની અંદર દાખલ થાય તો આવનારું બાળક સર્જાય મીન્સ કે જો શુક્રકોષની અંદર રહેલા રંગસૂત્ર X અને Y ચેપ્ટર નંબર 9
એક્સ અને વાય રંગસૂત્ર જે છે, એક્સ અને વાયમાંથી માદામાં રહેલા એક્સ એક્સ રંગસૂત્ર, જો આમાંથી વાય રંગસૂત્ર જોડાશે તો માદાનું એક્સ અને પુરુષનું વાય, તો આવનારું જે બાળક છે એ હશે છોકરો. પણ આમાં તો એક્સ ફાઇનલ જ છે, એટલે કે આવનારું બાળક છોકરો હશે કે છોકરી એ ડિપેન્ડ કોના ઉપર રહેશે, તો કે પુરુષ ઉપર રહેશે. જો અહીંથી એક્સ જોડાય તો આવનારું બાળક છોકરી હશે, પરંતુ જો અહીંથી વાય જોડાય પુરુષ તરફથી શુક્રકોષમાંથી તો આવનારું જે બાળક છે એ કોણ હશે, તો કે છોકરો હશે. ક્લિયર આટલી વસ્તુ? આ વાત હતી મનુષ્યની અંદર નર પ્રજનન તંત્ર. ફરી એકવાર શોર્ટમાં આપણે એક વીકલી રિવિઝન કરી જઈએ. પેલા વહેલા તમારે ફિગર ડ્રો કરવાની, ફિગરની અંદર નામ લખવાના, રેડી? હવે જો વૃષણ કોથળી શું કામ કરે છે, તો કે રક્ષણ માટેનું કામ કરે છે. હવે આ જે પ્રજનન તંત્ર છે એમાં સાથે સાથે મૂત્રાશય અને મૂત્રવાહિનીની વાત પણ શા માટે છે, તો કે શિશ્ન એક છે, શિશ્નને મૂત્રનો પણ ત્યાગ કરવાનો છે અને શુક્રકોષોનો પણ ત્યાગ કરવાનો છે. બંનેનું કામ એકમાત્ર કરે છે શિશ્ન. એના માટે થઈને મૂત્રાશયમાંથી આવેલું મૂત્ર પણ આજ માર્ગે વહન પામશે અને શુક્રકોષમાંથી નીકળેલું શુક્રાશય પણ આજ માર્ગ, શુક્રપિંડ પણ, શુક્રકોષો પણ આજ માર્ગે વહન પામશે. એટલે કે શુક્રકોષ અને મૂત્ર બંને એક જ માર્ગે આગળ વહન પામશે. ક્લિયર? પરંતુ બંનેની ક્રિયા એક સાથે નથી હોતી, અલગ 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 ટાઈમે થતી હોય છે. કોની કોની? શુક્રકોષોનો ત્યાગ થવાની અને મૂત્રનો ત્યાગ થવાની. તો આ આપણો ક્વેશ્ચન હતો મનુષ્યની અંદર નર પ્રજનન તંત્ર. હવે ઘણીવાર જો આગળ ચોખવાટ પાડીને તમને પૂછેલું છે મનુષ્યમાં નર પ્રજનન તંત્ર, આવો જ સેમ ટુ સેમ એક બીજો ક્વેશ્ચન પૂછાય છે સ્ત્રીમાં પ્રજનન તંત્ર. હવે જો મનુષ્યમાં નર પ્રજનન તંત્ર પ્રશ્ન ના પૂછવો હોય તો કેવું પૂછે, તો કે પુરુષમાં પ્રજનન તંત્ર, તો પણ આપણે આજ ક્વેશ્ચન લખવાનો થાય. ક્લિયર બધાને? આ વસ્તુ તમારા માટે થોડીક એક્સ્ટ્રા હતી શુક્રકોષવાળી, પણ આપણે સિલેબસમાં છે ને ભણવાની જ છે. ઓકે, તો આ આપણે વાત કરી પ્રશ્ન નંબર 43 મનુષ્યમાં નર પ્રજનન તંત્ર. આભાર.